સાંભળીએ આજના સમાચાર. વર્ષ 2006 માં સાબરમતી નદીમાં આવેલા પૂરમાં ધોવાયેલા સંત સરોવરનું કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ગત સપ્ટેમ્બર મહિનામાં 6 વર્ષના અંતે સંત સરોવર યોજનાનું કામ પુનઃ હાથ ધરાયું છે. ગુજરાત ઇન્જિનિયરિંગ સંશોધન સંસ્થા દ્વારા મોડેલ તૈયાર કરી પૂર સહિતની સઘળી સ્થિતિ ચકાસીને યોજનાઓને આખરે ઓપા આપવામાં આવ્યો છે. સંત સરોવરમાં હાલ સાઇડ બાંધવાનું કામ ચાલુ છે. આ યોજનાના કામ અન્વયે રૂપિયા 108 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શહેરમાં 4.5 દાયકા પૂર્વે શરૂ થયેલા વસાવટ દરમિયાન પીવાના, સિંચાઈના તેમજ ભૂગર્ભ જળ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગર વિકાસની સાથે વસ્તી વધવા જિલ્લા અને તાલુકાઓની રચના થયા બાદ સમયાંતરે પાણીની જરૂરિયાત વધી હતી. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અપૂરતા વરસાદના લીધે ધીમે ધીમે સાબરમતી નદીમાં ફક્ત ચોમાસા દરમિયાન જ પાણી જોવા મળે છે. સેક્ટર 12B માં મુખ્ય ગટર લાઇનની સફાઈ ન થતાં સ્થાનિક રહીશોને ઘર આંગણે દૂષિત પાણીનો ભરાવો થાય છે. ગટર લાઇનનું દૂષિત પાણી બેક થતાં અસહ્ય દુર્ગંધ વચ્ચે સ્થાનિક રહીશો ગુંગળામણ અનુભવી રહ્યા છે. છેલ્લા 3 મહિનાની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. શહેરના સેક્ટરોમાં ગટરની સમસ્યાઓને લીધે આમ નાગરિકો તોબા પોકારી ગયા છે, જ્યારે સેક્ટર 12B ના એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાથી આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. સેક્ટર 12B માં પ્લોટ નંબર 404/1 માં રહેતા લાલભાઈ પટેલે આ અંગે પાટનગર યોજના વિભાગના અધિકારી ઇન્જિનિયરને રજૂઆતમાં જણાવ્યા અનુસાર સેક્ટર 12B ની મુખ્ય ગટર લાઇન વારંવાર ચોકઅપ થઈ જતાં ગટર લાઇનનું દૂષિત પાણી ઉભરાય છે. સ્થાનિક રહીશોના ઘરોમાં પણ અસહ્ય દુર્ગંધના લીધે આ વિસ્તારમાં રોગચાળાની દહેશત પ્રવર્તી છે. સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. Who says there's only one India in the world? There is one more India when you see it from a window duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India. Is busy changing the world. We at Renault have seen the new unstoppable India, and we've made a new car for it. The big, beautiful, and efficient Renault Duster, made for the unstoppable Indian. ગાંધીનગર શહેરના સેક્ટર 6ના રહીશોમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીની બાબતે અને ખાસ તો શ્રમજીવીઓ દ્વારા જાહેરમાં થતી શૌચક્રિયા બાબતે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ગાંધીનગર સેક્ટર 6ના વસાહતીઓ ઘણા સમયથી ખુલ્લામાં પડી રહેતા શ્રમજીવીઓ અને તેમના દ્વારા ખુલ્લામાં શૌચક્રિયા, રોજિંદી ક્રિયા, અસહ્ય ગંદકી, રોગચાળો, ગુડાગીર્દી, દેહવ્યાપાર જેવા દૂષણોથી પરેશાન થઈ રહ્યા છે. અનેક વખત લેખિતમાં તેમજ રૂબરૂ રજૂઆત કરવા છતાં સ્થાનિક નેતાઓ, અધિકારીઓ, સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. તેઓની નિષ્ફળતાની બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સાથેની આંતરિક સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આટલું અપડતું હતું તેમાં સેક્ટર 6નો ખુલ્લી જગ્યાએ રેન બસેરા તરીકે જાહેર કરવાના મુદ્દે સ્થાનિક વસાહતીઓ જન આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. તો સમાચાર અહીં પૂર્ણ થાય છે. તો જોતા રહો ENTV ન્યૂઝ, RCD ન્યૂઝ.